પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોબાઈલ ચોરીની અમને કમ્પ્લેન મળેલી હતી. આ મોબાઈલ ચોરીની કમ્પ્લેન આધારે જે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી પોર્ટલ CEIR, જેની વખતો વખત વલસાડ જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા પણ જાહેરાત આપવામાં આવતી હોય છે કે આપનો મોબાઈલ કોઈપણ સમયે ગુમ થાય તો એની વિગતો તમે CEIR સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી પોર્ટલ પર રજીસ્ટર કરેલી હશે, તો આપનો ફોન કોઈપણ વખતે કઈ પણ પાર્ટમાં આપણા કન્ટ્રીના ભારતના કોઈપણ પાર્ટમાં એક્ટિવ થશે તો એ આપને તરત જ એનું પોપઅપ થશે અને એની તરત નોટિફિકેશન આવશે. પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરતસિંહ માનસિંહના મોબાઈલમાં એક વનપ્લસનો ફોન જે ચોરાયેલો હતો એની એક્ટિવિટી પોપઅપ થઈ હતી, અને એક્ટિવિટી પોપઅપ થતાની સાથે જ એ જે જગ્યાએ મોબાઈલ એક્ટિવ થયો છે ત્યાં પારડી પોલીસના PIGR ગઢવી અને ટીમ રવાના થઈ હતી અને વિસ્તારમાં તપાસ હાથ ધરીને આ વ્યક્તિઓ પ્રદીપ ભીમાભાઈ ગાંગડિયા, એની સાથે કલ્પેશ મારવાડી અને ત્રીજો સુરેશ મારવાડી. કલ્પેશ છે એ દેવી પૂજક છે અને પ્રદીપ છે એ દેવી પૂજક છે અને કલ્પેશ અને સુરેશ છે એ રાજસ્થાનના મારવાડી છે. આ ત્રણે ત્રણ લોકો લાંબા સમયથી અહીંયા પારડી વિસ્તારમાં રહે છે અને ત્રણે ત્રણ લોકો પારડીની અલગ અલગ નાની નાની જે વસાહતો છે, ચાલીઓ છે, એમાં જે લોકો બારી પાસે કે દુકાન પાસે મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલા હોય છે એ બધા મોબાઈલ ઉઠાવી લેતા હોય છે અને બારોબાર પછી વેચી મારતા હોય છે. પ્રદીપ મુખ્ય માસ્ટર માઇન્ડ છે, એની મદદમાં કલ્પેશ અને સુરેશ રહેતા હોય છે અને ત્રણેય પાસેથી કુલ મળીને 34 જેટલા મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે. એક મોટી સફળતા સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી પોર્ટલની મદદથી પોલીસને મળી છે. આ 34 મોબાઈલ જે મળ્યા છે એના IMEI નંબર, એના આધારે એના ઓરિજિનલ ઓનર્સ શોધવામાં આવી રહ્યા છે. આ ત્રણેય આરોપી વિરુદ્ધમાં મોબાઈલ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે મોબાઈલના ઓનર્સ આ જે મોબાઈલ જે મળી ગયા આવે છે એના ઓનર્સને શોધી કાઢીને આવનારા સમયમાં માન્ય ગૃહરાજ્યમંત્રીશ્રી અને માન્ય DGP સાહેબનો જે તેરા તુચકો અર્પણ જે કાર્યક્રમ છે એ અંતર્ગત તમામ મોબાઈલ ઓનર્સને બોલાવીને એમના મોબાઈલ પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલના તબક્કે ત્રણે ત્રણ આરોપીની પૂછપરછ કરતાં એમનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે અને એમને રિમાન્ડ પણ લેવામાં આવ્યો છે. હાલના તબક્કે એમની કોઈ ગુનાહિત ઇતિહાસ મળતો નથી, પરંતુ બે આરોપી રાજસ્થાનના છે અને એક આરોપી જે છે મુખ્ય માસ્ટરમાઇન્ડ પ્રદીપ એ ઓરિજિનલી ધંધુકાનો છે, એટલે જે તે રાજસ્થાનના જિલ્લાઓ અને ધંધુકા જે અમદાવાદ જિલ્લો છે ત્યાંથી એમના ગુનાહિત ઇતિહાસની માહિતી મેળવવામાં આવી રહી છે. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 70.com આઝાદી સમાચારોની.